नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अमलिया, तमामनો ધોરણ નંબર 8 વિષય વિજ્ઞાન NCERT સિલેબસમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદનને વ્યવસ્થાપનના 8મા નંબરનો લેક્ચર છે। તો આજના આપણા વિડિયોમાં આપણે કે જે પાક ઉત્પાદન થઈ જાય છે ત્યારબાદ એને આપણે કાપણી કરીએ છીએ, ત્યારબાદ હવે આગળની પ્રોસેસ શું છે તે આપણે શીખવાના છીએ। તો હવે પાક આપણને મળી ગયો છે, ઉત્પાદન થઈ ગયું છે, ઉપજ મળી ગઈ છે, તો તેને શું કરવું પડે? આપણે સંગ્રહ કરવો પડે છે। તો ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે। જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા પડે। આપણે ભેજથી, કીટકોથી, ઉંદરોથી અને સૂક્ષ્મજીવોથી આપણે એને કેવા રાખવા પડે? સુરક્ષિત રાખવા પડે। તો અહીંયા આપણે જોઈએ છીએ કે જો સુરક્ષિત ન રાખો તો જે જીવજંતુ છે તે બધા આ રીતે સડી જાય છે, પાક આપણો સડી જાય છે અને તેનો ઉપયોગ કરે છે, એટલે તેનો સંગ્રહ કરવો આવશ્યક છે, જરૂરી છે। જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેને બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજ અંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના શું થઈ જાય છે? વધી જાય છે। અર્થાત સંગ્રહની પહેલાં બીજને કેમાં કરવા છે? તાપમાં સૂકવવામાં આવે છે। ઘણા ખેડૂતો શું કરે છે, જે પાક હોય છે તેને કોઈ એક તાપમાન એટલે કે તડકામાં સૂકવે છે। શા માટે? જો સૂકવવામાં ન આવે તો તેની અંદર ભેજનું પ્રમાણ વધે, ભેજ વધે એટલે સૂક્ષ્મજીવો અંદર વધે, સૂક્ષ્મજીવો વધે એટલે જે બીજ હોય તે બગડી જાય, પાક હોય તે શું કરે છે? નષ્ટ થઈ જાય, એટલે બીજ અંકુરણ ક્ષમતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે, એટલે તેને તાપમાં સૂકવવામાં આવે છે। એટલે કે ખેડૂતો છે આ રીતે તે પાકને શું કરે છે? તાપમાં શું કરે છે? સૂકવે છે। જેનાથી સૂકવવાથી શું થાય? તો કે જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં શું થાય છે? ઘટાડો થાય છે, એટલે ભેજનું પ્રમાણ શું થઈ જાય છે? ઘટી જાય છે, અને જેથી તેમાં કીટકો, ઉપદ્રવો એટલે કે બીજા બધી જે જીવાત છે તે બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે। બરાબર, અહીં થોડીક મિસ્ટેક છે, અહીં થઈ જાય છે, એટલે એમાં શું આવશે કે જેનાથી તેનામાં રહેલી જે ભેજની માત્રા, જે પાકમાં ભેજ હોય તે તાપમાં સૂકવો એટલે ભેજ ઓછો થઈ જાય છે, કીટકો હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય તે પણ શું થઈ જાય છે? ઓછા ઉત્પન્ન થાય, એટલે તેનાથી રક્ષણ મળે છે। ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ તો ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કેમાં કરે છે? તો કે કોથળાઓ અથવા તો ધાતુ મેટલના મોટા પીપળાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઇલો, કેમાં? સાઇલોમાં। સાઇલો એટલે શું થાય? કે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠારમાં કરવામાં આવે છે। પાક ઉત્પાદન થઈ ગયો છે ત્યારબાદ તેનો સંગ્રહ કેમાં કરવામાં આવે છે? આપણે કોથળાઓમાં કરવામાં આવે છે, અથવા તો ધાતુ અથવા મેટલના મોટા પીપળા હોય છે, બરાબર? આ રીતે મોટા મોટા ધાતુના એટલે કે લોખંડના અથવા મેટલની મોટી મોટી એક ફેક્ટરી હોય છે, પીપળા હોય છે તેમાં હોય છે, અથવા તો સાઇલો। સાઇલોનો મતલબ શું થાય? કે ધાતુના ઊંચા પાત્રો અથવા ભૂગર્ભમાં અથવા કોઠારમાં સ્થાપવામાં આવે છે, જે આ સાઇલો છે તેમાં સ્થાપવામાં આવે છે, એટલે કે સંગ્રહ કરવામાં આવે છે। જેનાથી શું થાય? તો કે જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જીવજંતુથી શું કરે છે? પાકનું રક્ષણ થઈ શકે છે, એટલે તેનો જે સંગ્રહ હોય છે તે આ કોથળાઓમાં, મોટા મોટા પીપળાઓમાં એટલે કે ધાતુ અથવા મેટલના મોટા પીપળાઓ હોય છે તેમાં, અથવા તો સાઇલોમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે, જેનાથી ઉંદર અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ થાય છે। ત્યારબાદ બીજી એક ટેકનિક છે, બરાબર, જેનાથી પણ રક્ષણ થાય, તો તે લોકો શું કરે કે લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે, પણ લીમડાના પાન, જે કડવો લીમડો હોય છે, કડવા લીમડાના એનો મિશ્રણ એટલે કે ભૂકો કરવામાં આવે છે, તે ભૂકાને અનાજની અંદર મૂકવામાં આવે છે। હવે જે કડવો લીમડો છે તેનાથી શું થાય છે? જે કીટકો હોય છે તેનાથી દૂર રહે છે, એટલે આપણે અનાજ કેવો રહે છે? શુદ્ધ રહે છે, એટલે આપણે ઘરગથ્થુની અંદર પણ આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ। મોટા સંગ્રહગૃહમાં અનાજને ઉપદ્રવ તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે, એટલે કે કોઈ મોટી ફેક્ટરી હોય તેમાં અનાજનું બહુ વધારે પ્રમાણમાં હોય તો તેમાં જે સૂક્ષ્મજીવો હોય છે, ઉપદ્રવ અને સૂક્ષ્મજીવોથી એને રક્ષિત કરવા માટે તે લોકો શું કરશે? કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરશે, એટલે કે રાસાયણિક ઉપચારનો પણ ઉપયોગ કરી શકે છે। ત્યારબાદ હવે આપણે નવો ટોપિક આપણે જોઈએ, બરાબર, કે
આ તો આપણે વનસ્પતિઓનો આપણે ટોપિક જોયો. હવે આપણે પ્રાણીઓ દ્વારા આપણને કયા કયા ખોરાક મળે, એટલે કે પ્રાણીમાંથી પણ આપણને ખોરાક મળે છે તેના વિશે કે આપણે કોષ્ટક પૂર્ણ કરીએ. કોષ્ટક શું છે? તો કે ખોરાક તરીકે દૂધ. તો દૂધ આપણને કેમાં કેમાંથી મળે છે? ગાય, ભેંસ, બકરી, ઊંટડી, તેમાંથી આપણને દૂધ મળે છે. બરાબર, એટલે આ પ્રાણીઓમાંથી આપણને ખોરાક મળ્યો, તેવી રીતે આપણને ઈંડા પણ મળે છે. તો આ કોષ્ટકને આપણે પૂર્ણ કર્યા બાદ તમે આપણને જોયું કે વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પ્રદાન એટલે કે આપે છે. બરાબર, જે દૂધ છે તે ગાય, ભેંસ, બકરીમાંથી આપે છે, ઈંડા છે, માંસ છે તે પણ આપણને અલગ અલગ પ્રાણીમાંથી આપણને અલગ અલગ એનિમલમાંથી આપણને મળે છે. તે સિવાય સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે. શું કહેતો કે સમુદ્ર વિસ્તારમાં જે લોકો રહેતા હોય તે લોકો આહાર તરીકે શેનો ઉપયોગ કરશે? માછલીનો ઉપયોગ કરશે. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, જેમ કે બીજની પસંદગી, રોપણી વગેરે. તે આપણે વનસ્પતિ હોય તેવી રીતે પ્રાણીમાં પણ અલગ અલગ તબક્કા હોય છે. તેવી રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ પણ અતિ આવશ્યક હોય છે. જેવી રીતે વનસ્પતિમાં હોય છે તેવી રીતે પ્રાણીમાં પણ તેને યોગ્ય ખોરાક મળવો જોઈએ, તેનું રહેઠાણ વ્યવસ્થિત હોવું જોઈએ, તેની દેખરેખ પણ સમયાંતરે આપણે કરવી જોઈએ. તો આ બધું પણ હોવું જોઈએ. તો જ્યારે આપણે આને બધું ખૂબ મોટા પ્રમાણમાં, મોટા પાયામાં વિકાસ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? પશુપાલન કહેવામાં આવે છે. એટલે કે પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ, તેની દેખરેખ જે મોટા પાયા ઉપર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? પશુપાલન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાંથી આપણે આ પ્રશ્નો તમારા ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે કે તાજા કાપેલા પાકને શા માટે સૂકવવામાં આવે છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ બીજો કે પાક ઉત્પાદનનો સંગ્રહ શેમાં શેમાં કરવામાં આવે છે, જે આપણે આકૃતિ જોઈ છે તે તમારે ફિગર જોઈ તેના ઉપરથી તમારે લખવાનું છે. અને છેલ્લું આપણે ટોપિક ઉપરથી પશુપાલન કોને કહેવાય છે તે તમારે વ્યાખ્યા આપણે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તેને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં અવશ્ય કરજો. અને અમારી ચેનલને તમે તમારા મિત્રમંડળમાં આગળ અવશ્ય શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થીઓને, દરેક લોકોને અમારા વિડીયો મળતા રહે. થેન્ક યુ, ધન્યવાદ.